હરિયો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? સરસ. તો આજે આપણે ધોરણ 2 અને વિષય ગણિત. ગણિતમાં શું કરવાનું છે ખબર છે? જે તમને ગમતું જ નથી, શું હશે બોલો? ચાલો તો ગણિતમાં આજે આપણે ફરીથી અંકમાં અને શબ્દમાં પુનરાવર્તન કરીશું. કેમ? કારણ કે તે તમે જે વર્કશીટ લખો છો એમાં ઘણી બધી ભૂલો હોય છે. જે વિદ્યાર્થીઓ કરે છે એની વાત હું નથી કરતી, પણ જેને ભૂલ પડે છે એની વાત છે. જે હોશિયાર છે, જે ઘરે મહેનત કરે છે, ધ્યાન રાખીને લખે છે, વાંચે છે, એને ભૂલ પડતી નથી. પણ જે નથી કરતા અને આડેધડ વર્કશીટ લખી કાઢે છે, ઘણા તો પેરેન્ટ્સ પણ લખીને આપે છે, આપણે મમ્મી પપ્પા સાથે વર્કશીટ લખાવવાની નથી બેટા, વર્કશીટ આપણે જાતે લખવાની છે, તમે લખશો તો તમને આવડશે, જે ખાય એનું પેટ ભરાય. બરાબર? આપણી સામે કોઈ બેઠું હોય, એ ખા એ કોઈ ખાય, કઈ વસ્તુ ખાતા હોય તો આપણા પેટમાં જાય કે એના પેટમાં જાય? એના પેટમાં જાય. તો આપણે લખીએ તો આપણને આવડે, પપ્પા લખે તો પપ્પાને આવડે, ને મમ્મી લખે તો મમ્મીને આવડે. બરાબર? પણ શીખવાનું છે કોને? આપણે. એટલે મેમ તમને જે સમજાવે છે, લખાવે છે, એ જોઈને તમારે જાતે લખવાનું છે, મમ્મી પપ્પા સાથે લખાવાનું નથી. બરાબર? તમારા અક્ષર સારા ના આવતા હોય તો તમે ઘરે વારંવાર લખી લખીને અક્ષર સુધારો, સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરો. બરાબર છે? એટલે તમને હજી પણ અંકમાં અને શબ્દમાં ઘણી બધી ભૂલો પડે છે, એના કારણે આજે આપણે ફરીથી અંકમાં અને શબ્દમાં શીખીશું, પણ 21 શીખીશું. બરાબર? 1 અને 11 લાઈન તો તમને બધાને આવડે જ છે, આવડે છે ને? એટલે આપણે ક્યાંથી શીખીશું ભાઈ? બગડ એકડ 21. બરાબર? ચલો તો શરૂઆત કરીએ. ધોરણ 2 વિષય ગણિત પુનરાવર્તન. શું કરવાનું છે ભાઈ? પુનરાવર્તન. બરાબર છે? તો મારી સાથે સાથે નોટ અને પેન લઈને બેસો અને લખો. બરાબર? અને ધ્યાન રાખો કે તમારે ક્યાં ભૂલ પડે છે અને તમારે શું સુધારવાનું છે. બરાબર? સૂચના લખો સાથે સાથે. ચલો નીચે આપેલ સંખ્યાને લખો અને બોલો. બરાબર છે? કારણ કે આપણે લખીએ તો છીએ પણ બોલતા નથી, હે ને? એટલે શું કરવાનું છે ભાઈ? લખતું જવાનું અને બોલતું જવાનું છે. બરાબર છે? હું લખતી જાઉં છું અંકમાં અને શબ્દમાં, તમારે પણ લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. ચલો પહેલાં લખીશું અંકમાં અને એની સામે આવશે શબ્દમાં. બરાબર છે ને? ભૂલી નથી ગયા ને ભાઈ? ક્યાંથી શરૂઆત કરવાની કીધી હતી મેં? બગડ એકડ 21. બરાબર? 21. બરાબર? રસ્વ દીર્ઘ નું પણ ખાસ ધ્યાન રાખવાનું. સ માં સસલા નો જ આવે, ઘણા વિદ્યાર્થીઓ સરણાઈ નો ષટ્કોણ નો લખતા હોય તો એ ચાલે નહીં. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું. 20માં બને દીર્ઘઈ આવે, રસ્વઈ આવે નહીં. બગડ એકડ 21. પછી એ બગડા શું થાય? 22. શું થશે? બે બગડા 22. બગડ પ્રગડ
અને પગડ પાછળ શું થાય ફૂલો 25 શું થશે ભાઈ પગડ પાછળ 25 બરાબર છે પગડ છગડ શું થશે પગડ છગડ 26 26 માં એક વ અડધો અને બીજો વ આખો લેવાનો છે પગડ સાતડ 27 પગડ આઠડ 28 બરાબર 8 ની નીચે બીજો નાનો થ કરવાનો થ ની નીચે બીજો નાનો થ કરવાનો 28 પછી થશે પગડ નંબર 29 શું થશે ભાઈ પગડ 29 બરાબર હવે 30 અહીંયા તમને દેખાશે નહીં તો હું અહીંયા લખું છું ક્યાં લખું છું ભાઈ અહીંયા તો પગડ 29 અને પછી શું આવે તો હવે મે મીંડે 30 શું થાય પગડે ને મીંડે 30 એકવાર હું બોલું છું તમે પણ મારી સાથે સાથે બોલજો બગડે પટે 20 બે બગડા 22 બગડ તગડ 23 બગડ ચગડ 24 બગડ પાછળ 25 બગડ છગડ 26 બગડ સાતડ 27 બગડ આઠડ 28 બગડ નવડ 29 ત્રગડે ને મીંડે 30 ખ્યાલ આવી ગયો દરેક જણને બરાબર છે તો હવે તગડ એકડ 31 Peace.
બરાબર 37 અને 38 ખાસ ધ્યાન રાખવાનું છે તગડ સાતડ એટલે 37 સાત 37 તગડ આઠડ 8 38 બરાબર આવી થોડીક આપણે ટ્રિક જાતે બનાવીને યાદ કરવાની કોશિશ કરવાની છે બરાબર તગડ આઠડ 38 એટલે શું આવશે તગડ 90 એને શું કહેવાય ભાઈ મેં આગળ પણ તમને વારંવાર આના ઉપર ખાસ ધ્યાન આપ્યું છે ખાસ ભાર મૂકીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તગડ 90 શું બોલાય અને બગડ 90 શું બોલાય બરાબર છે તો શું આવશે તગડ 38 પછી તગડ 90 39 શું આવશે 39 અને બગડ 90 શું આવશે 39 શું આવશે ભાઈ બગડ 90 39 ચાલો આપણે તગડ 90 શું લખીશું 39 શું લખીશું ભાઈ તગડ 90 39 અને ચો આપણે લીધે 40 બરાબર ફરી એક વાર તગડે ગડે 38 તગડ બગડ 32 બે તગડા 33 તગડ ચોગડ 34 તગડ પાછળ 35 તગડ છગડ 36 તગડ સાતડ 37 આવી ગયો દરેકને આટલી વારમાં હે આટલું સમજાવી દેવા દરેકને ખ્યાલ આવ્યો ને બગડ એકડ શું થાય 21 અને પગડ એકડ શું થાય 31 બરાબર તો હવે આગળ શીખીશું આટલું ખ્યાલ આવી ગયો દરેક જણ પોતાની નોટમાં લખી લેશે બરાબર છે ચલો હવે આપણે આગળ શીખીએ ચોગડે મેંડે 40 તો 40 પછી શું આવે ભાઈ ચોગડ એકડ 41 શું આવે ચોગડ એકડ 41 એ આમાં મેં તમને સમજાવ્યું છે ત્યારે પહેલી વખત આપણે સમજ્યા ત્યારે બરાબર કે 41 પણ ચાલે અને 48 પણ ચાલે સમજણ પડે છે એટલે આજે હું તમને ફરીથી લખતી નથી શું કીધું 41 પણ ચાલશે અને 48 પણ ચાલશે બરાબર પણ રસોઈ દીર્ઘની કયો સો લખવાનો છે એ બધું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચોગડ એકડ શું થશે 41 ચાલો આગળ ચોગડ બગડ 41 ચોગડ તગડ 43 બે ચોગડા 44 બે ચોગડા શું થાય 44 બરાબર છે ધ્યાન રાખજો હા ચોગડ પાછળ શું થાય 45 પછી છગડ છગડ 46 છગડ સાતડ 47 છગડ આઠડ
48 છગડા કર શું થાય 48 ભલા 48 બોલો પણ લખાય શું 48 શું લખાય 48 છગડે કડે 48 છગડ બગડ 48 છગડ તગડ 43 બે છગડા 44 છગડ પાછળ 45 છગડ છગડ 46 છગડ સાતડ 47 છગડ આઠડ 48 હવે છગડ નો વર્ડ શું આવશે 49 શું આવશે 49 બરાબર અને તગડ નો વર્ડ શું થાય 39 શું થશે 39 તો અને બગડ નો વર્ડ શું થશે ભાઈ 29 શું થશે 29 આ બધું ખાસ ધ્યાન રાખીને યાદ રાખવાનું છે બરાબર બગડ નો વર્ડ તગડ નો વર્ડ છગડ નો વર્ડ પાછળ નો વર્ડ છગડ નો વર્ડ સાતડ નો વર્ડ અને આઠડ નો વર્ડ કારણ કે બધામાં બધાને બહુ જ ભૂલો પડે છે હે ને પડે છે ને એટલે એકવાર તમે યાદ રાખી લેશો પછી વાંધો આવશે નહીં ચલો છગડ નો વર્ડ 49 5 એને મીંડે 50 બરાબર 50 સુધી પહોંચી ગયા ને આપણે ચલો એકવાર ફરીથી બોલી લઈએ હા છગડ એકડ 41 છગડ બગડ 42 છગડ તગડ 43 બે છગડા 44 છગડ પાછળ 45 છગડ છગડ 46 છગડ સાતડ 47 છગડ આઠડ 48 છગડ નવડ 49 પાંચડે ને મીંડે 50 શું થાય પાંચડે ને મીંડે 50 બરાબર તો 50 સુધી આજે આપણે પૂરું કર્યું હજી આજે એક ઘડિયો આપણે આગળ શીખી લઈશું બરાબર કયો કયો ઘડિયો શીખ્યા આપણે બગડ એકડ 21 તગડ એકડ 31 અને ચોગડ એકડ 41 બરાબર છે તો હવે આપણે અહીંયા પાછળ એકડ 51થી આગળ લખીએ બરાબર છે તો કારણ કે પાછળ એકડ 51થી દરેક વિદ્યાર્થીને લખવામાં ભૂલો પડે છે પડે છે ને ભાઈ કારણ કે હજી તમે નાના છો ને એટલે તમારે ભૂલો પડે હે ને પણ ધ્યાન રાખો તો પછી ત્રીજા ધોરણમાં તો બહુ બધું અઘરું અઘરું આવવાનું છે હે ને 100 પછીની બધી સંખ્યા આવશે 101 2 3 તો આપણને જો 1 થી 100 પાકું આવડતું હશે તો એ બધી સંખ્યામાં ભૂલ પડશે નહીં બરાબર તો હવે આપણે આગળ કઈ સંખ્યા લખવાની છે પાછળ એકડ 51 કઈ સંખ્યા લખવાની છે પાછળ એકડ 51 હું વારંવાર બોલું છું ઘડિયો એમ તમારે પણ વારંવાર ઘડિયો ઘરે બોલવાનો છે બરાબર મૂંગા મૂંગા લખવાનું નહીં નહીતર આપણે શું લખ્યું એ આપણને પણ ખ્યાલ આવે નહીં એટલે બોલવાનું અને લખવાનું શું કરવાનું બોલવાનું અને લખવાનું બરાબર ચાલો શું આવશે હવે અહીંયા પાછળ એકડ શું થશે પાછળ એકડ 51 શું થશે 51 બરાબર પાછળ બગડ 52 શું થાય પાછળ બગડ 52 બરાબર
ચમ પાંચર તગડ ટેપ પરની શું થાય ભાઈ પાંચર તગડ ટેપ પર બરાબર પાંચર ચોગડ ચોક પર પછી બે પાંચના શું આવે પંચાવન શું બોલાય બે પાંચડા પંચાવન પાંચોડે કોડે કાવન ગીગા મેં કહ્યું છે ને આગળ પણ જ્યારે આગળના વિડીયો જોયા હશે એને ખ્યાલ હશે કે મેમ કઈ રીતે ગીત ગાવાનું કહે છે હે ને તો અહીંયા પણ આપણે શું કરવાનું છે ગીત ગાવાનું છે શેનું ગીત પિક્ચરનું નહીં તો ઘડિયાળનું ગીત શેનું ગીત ગાવાનું ઘડિયાળનું ગીત ગાવાનું પાંચડે કડે કાવન પાંચડ બગડ બામન બોલો છો ને ભાઈ બધા મારી સાથે સરસ પાંચડ તગડ પેપન પાંચડ ચોગડ ચોપન બે પાંચડા પંચાવન ચલો પાંચડ છગડ છપન પાંચડ સાતડ સત્તાવન પછી પાંચડ આઠડ અઠ્ઠાવન પાંચડ આઠડ શું થાય અઠ્ઠાવન પાંચડ નવડ ઓગણ સાઠ અથવા સાહીઠ બંને ચાલે બરાબર સાત પણ ચાલે અને સાહીઠ પણ ચાલે પાંચડ નવડ ઓગણ સાહીઠ પાંચડ નવડ ઓગણ સાઠ બરાબર ને છ વડે ને બે સાઠ અથવા સાઠ બરાબર છગડે મીંડે સાહી ચલો એક વાર બોલી લઈશું ફરી પાંચડે કડે કાવન પાંચડ બગડ બાવન પાંચડ તગડ ત્રેપન પાંચડ ચોગડ ચોપન બે પાંચડા પંચાવન પાંચડ છગડ છપન પાંચડ સાતડ સત્તાવન પાંચડ આઠડ અઠ્ઠાવન પાંચડ નવડ ઓગણ સાહીઠ છગડે ને મીંડે સાહીઠ બરાબર તો આજે આપણે કયા કયા ઘડિયા શીખ્યા બગડે કડે 20 તગડે કડે 31 છગડે કડે 41 અને પાંચડે કડ 51 બરાબર 50 અને 60 સુધીનું મેં તમને ફરીથી પુનરાવર્તન કરાવ્યું છે હવે આગળનું પુનરાવર્તન આપણે આગળના ક્લાસમાં લઈશું ત્યાં સુધી દરેક જણે આટલું પાક્કું કરવાનું છે તમને ભૂલો પડે છે એટલે અમે ફરી પુનરાવર્તન કરાવ્યું છે એટલે એવું નહીં કરવાનું કે મેમે તો એકનું એક ચલાવ્યું છે તો આપણે કંઈ જોવું નથી બરાબર તમને નથી ફાવતું તમે ભૂલો કરો છો એટલે મેમે ફરીથી લીધું છે અને એટલે જ તમને વારંવાર કહું છું કે જુઓ લખો બોલો બરાબર ખાલી લખવા ખાતર લખવાનું નહીં લખવાનું ને બોલવાનું બરાબર તો જ આપણને આવડે તો આગળનું આપણે હવે આવતા તાસમાં જોઈશું ત્યાં સુધી હરિઓમ.